ત્રીજા ચેપ્ટર નો બે ફોર્મ્યુલા જોયા હતા અને મેં તમને યાદ રાખવા માટે કહી દીધું હતું કે રેડિયન માં આપણે અંશમાપ માં અમુક ખૂણાઓ યાદ રાખવા માટે કોષ્ટક આપેલું હતું કે 0 ડિગ્રી ને રેડિયન માં કેટલું થાય બરાબર છે ડાયરેક્ટ યાદ રાખવાનું છે અને કેવી રીતે મેળવું એ આજે હું તમને શીખવાડીશ પણ મેં તમને બે સૂત્ર યાદ રાખવાનું કીધું હતું કે રેડિયન માં આપણે અંશમાપ માં ફેરવવું હોય તો શું થાય તો અંશમાપ = 180 / π અને * રેડિયન માં બરાબર છે એવી જ રીતે રેડિયન માં આપણે અંશમાપ ને રેડિયન માં ફેરવવું હોય તો સૂત્ર શું છે રેડિયન માં = શું થશે π/180 / અંશમાપ બરાબર આ રીતે તમે બે સૂત્રનો ઉપયોગ કરશો એટલે તમને જે કન્વર્ટેશન છે બરાબર રેડિયન ટુ અંશમાપ ને અંશમાપ ટુ રેડિયન માં તમને આરામથી આવડી જશે ઓકે ચલો આપણે જોઈએ લેક્ચર સાદી 3.1 નો પહેલો દાખલો એમાં શું આપેલું છે અંશમાપ ને સંગત રેડિયન માપ શોધો અંશમાપ ને સંગત રેડિયન માપ શોધવાનું છે ચલો શોધવાનું શું છે રેડિયન માપ તો અહીંયા બે ત્રણ દાખલાઓ આપેલા છે તો આપણે પહેલા લખશું રેડિયન માપ સૂત્ર શું છે તો કે આપણે અંશમાપ ને રેડિયન માપ માં ફેરવવાનું છે એટલે રેડિયન માપ જોઈએ છીએ તો રેડિયન માપ નું સૂત્ર શું છે π/180 / અંશમાપ સૂત્ર શું છે રેડિયન માપ નું π/180 / અંશમાપ ચલો જોઈએ π/180 / અંશમાપ અંશમાપ કેટલું આપેલું છે 25 ચલો આપણે એને આ બધા અંશમાપ છે 180 25 અને પાઈ છે શું છે રેડિયન માપ છે ઓકે ચલો હવે આપણે ઉડાડશું 5 × 5 એટલે 25 5 ને અહીંયા ઉડાડીએ તો કેટલા થશે 5 × 15 5 × 6 = 30 તો આપણે હવે અંશ ઉડશે અંશ અને છે એટલે કે અમુક વસ્તુ ઉડવાની હતી જે ઉડી ગઈ હવે તે ઉડવાનું નથી કેન્સલ ન થવાનું તો શું આન્સર મળ્યો 5π/36 આપણું રેડિયન માપ કોનું છે 25 ને રેડિયન માપ છે 5π/36 તો આ રીતે તમે અંશ માપ ને રેડિયન માપ માં ફેરવી શકો છો સૂત્રના ઉપયોગથી ચલો બીજો દાખલો જોઈએ રેડિયન માપ માં ફેરવવાનું છે નું સૂત્ર લખીશ રેડિયન માપ રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ π/180 / અંશમાપ ચલો અંશમાપ કેટલું આપેલું છે π/180 / અંશમાપ અંશમાપ છે 240 ચલો છેદ 150 00 કેન્સલ 12 × 24 9 × 18 3 × 3 9 4 × 3 12 તો શું મળ્યું આપણે 4π/3 જ્યાં સુધી અમુક અંશ અને છેદમાં વસ્તુઓ ઉડતી હોય અમુક સંખ્યા ઉડે ત્યાં સુધી ઉડાડી દેવાનું બાકી જ્યારે ન ઉડે ત્યારે જે જવાબ મળે એ આપણો જવાબ ઓકે ચલો રેડિયન માં કહીએ શું મળ્યું 240 નું 4π/3 ઓકે ચલો હવે ત્રીજો દાખલો આ ત્રીજો દાખલો હતો બીજો દાખલો જોઈએ 47 માઇનસ જો માઇનસ નિશાની આપેલી છે અહીંયા ધન હતું તો પેલા એના પર ફોકસ કરીએ માઇનસ નો મીનિંગ થાય છે કે જે ખૂણાનું પરિભ્રમણ છે એ ઘડિયાળના કાંટાની દિશામાં થાય છે બરાબર છે હજુ એકવાર તમને રિપીટ કરી દઉં છું કે જો ઘડિયાળની કાંટાની દિશામાં પરિભ્રમણ થતું હોય તો ખૂણો માઇનસ આવે પણ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં જો જતું હોય તો ખૂણો આવે પ્લસ બરાબર અહીંયા માઇનસ ખૂણો છે એનો મીનિંગ કે જે ખૂણો ફરે છે પરિભ્રમણ થાય છે ખૂણાનું એ ઘડિયાળની કાંટાની દિશામાં છે ઓકે ચલો હવે માઇનસ નું ક્લિયર થઈ ગયું હવે આ શું છે જુઓ 47 ડિગ્રી પૂરા અને 30 મિનિટ આ શું બતાવે સોરી કડા અહીંયા આપણે ઘડિયાળ તરીકે નહીં પણ ખૂણાના માપ તરીકે એકમ તરીકે જોઈએ તો આ થશે કડા આપણે ઓકે તો 47 ડિગ્રી પૂરા અને 30 કડા આપેલી છે આનો મીનિંગ થાય કે 47 પૂરા છે પછી એનાથી નાના એકમો જેમ કે હું તમને એમ કહું કે 1.5 મીટર બરાબર 1.5 મીટર તેનું મીનિંગ શું થાય કે 1 મીટર આખું અને 0.5 મીટર જે છે એને તમે સેન્ટીમીટરમાં લખી શકો છો ઓકે તો આ એવી રીતે છે કે 47 ડિગ્રી આખા અંશમાં આખું અને પછી પોઈન્ટમાં ડિગ્રી આપેલી છે પણ એ પોઈન્ટમાં ડિગ્રી લખવી એના કરતાં કડામાં લખવું સારું બરાબર હવે આને રેડિયન માપમાં ફેરવવાનું છે તો રેડિયન માપનું સૂત્ર શું છે π/180 / અંશમાપ અહીંયા અંશમાપ તો આવ્યું છે જોડે જોડે કડાનું પણ કડામાં આપેલું છે અંશમાં છે ને જોડે જોડે કડા પણ આપેલી છે તો આને હું અહીંયા મૂકી ન શકું આખું માપ અંશમાં હોવું જોઈએ અહીંયા તો જોડે જોડે કડા પણ છે એટલે આને પહેલાં મારે શું કરવું પડશે કડાને મારે અંશમાં ફેરવવું પડશે 47 તો અંશમાં જ છે એને જ રાખવા પડશે પણ આ જે કડા છે એને મારે અંશમાં ફેરવવું છે
પછી કડા નાનો એક પછી બી કડા એનાથી પણ નાનો એક બરાબર તો અહીંયા મારે કડામાંથી અંશમાં જવું છે એટલે કે નાના એકમમાંથી નાના એકમમાંથી મોટા એકમ તરફ જવું છે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે ચલો તો શું કરશું તો કે કડા અને અંશ વચ્ચે કોનો સંબંધ છે કેટલાનો સંબંધ છે તો 60 નો સંબંધ છે એક અંશ બરાબર 60 કડા હવે કડામાંથી અંશમાં જવું એટલે કે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો 60 વડે ભાગવા પડે બરાબર છે આ શોર્ટકટ છે બાકી તમે ત્રિરાશિ ભાગવા પડે બરાબર બાકી ત્રિરાશિ છે જ આપણી પાસે કે n એક અંશ બરાબર 30 કડા તો 30 કડા બરાબર કેટલા અંશ એ ત્રિરાશિ છે પણ દર વખતે તમે ત્રિરાશિ કહો તો તમને થોડું હાર્ડ પડી જશે અને ઘણો બધો ટાઈમ માંગી લેશે બરાબર એટલે હું તમને શોર્ટકટ લખાવું છું કે જો નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવું હોય તો એ જે નાનો એકમ છે એને એના સંબંધ વડે ભાગવાનો અહીંયા મેં 60 વડે એટલા માટે ભાગવાનું કીધું છે કારણ કે અંશ અને કડા વચ્ચે 60 નો સંબંધ છે હવે હું ગ્રામ ને કિલોગ્રામ લઉં છું બરાબર કે નાનો એકમ ગ્રામ છે મોટો એકમ કિલોગ્રામ છે બરાબર તો મારે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે એટલે કે ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું તો કેટલા વડે ભાગવા પડશે 1000 વડે કેમ 1000 વડે કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ બરાબર તો આ રીતે જેટલા વડે સંબંધ હોય એના વડે ભાગવામાં આવે છે પણ ઇન કેસ આપણે જરૂર પડી જ્યારે કે અંશમાંથી કડામાં ફેરવવાની જરૂર પડી અહીંયા જરૂર પડી છે કડામાંથી અંશમાં હવે મને જરૂર પડી છે કે અંશમાંથી કડામાં ફેરવો તો શું કરશો એટલે કે અંશ મોટો એકમ છે નાનો એકમ કડા છે મોટા એકમમાંથી નાના કડામાં ફેરવવાની જરૂર પડી મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવાની જરૂર પડી રૂપાંતર કરવાનું છે તો શું કરશો કે 60 વડે ગુણશો બરાબર ગુણવા પડે બરાબર છે આ બે નાના પોઈન્ટ છે નોંધ કરવું હોય તો કરી લેજો કારણ કે આના પરથી તમે ડાયરેક્ટ ફેરવી શકો છો બાકી દર વખતે તમારે ત્રિરાશિ મૂકવું પડશે કે આમાંથી આમાં કરવું છે તો આટલા વડે આમ થશે બરાબર પણ એના કરતાં જો તમે આ યાદ રાખી લેશો કે અંશમાંથી કડામાં જવું હોય તો 60 વડે ગુણવાના અને કડામાંથી જો અંશમાં આવવું હોય તો 60 વડે ભાગવાના આ ખાલી અંશ અને કડા વચ્ચે નથી કડા બી કડા માટે પણ ચાલે બરાબર કે કડા અને બી કડા છે મારે કડામાંથી બી કડામાં જવું છે એટલે કે મોટા એકમમાંથી નાના એકમમાં જવું છે તો 60 વડે ગુણો અને બી કડામાંથી કડામાં આવવું એટલે કે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે તો 60 વડે ભાંગો બરાબર આ બંને નોંધ કરી લેજો જે તમને શોર્ટકટ તરીકે તમે આસાનીથી વાપરશો તો તમારો ટાઈમ ઘણો વધુ બચશે ઓકે ચલો હવે આમાંથી આ આમાંથી આ જોડે અંશ અને બી કડા વડે કરવું હોય તો અંશને મારે બી કડા વડે બી કડામાં ચેન્જ કરવું હોય તો રૂપાંતર કરવું હોય તો તો 60 વડે નહીં પણ 3600 વડે ભાંગશે કારણ કે એક અંશ બરાબર 3600 બી કડા એ વચ્ચેના બધાના સંબંધ તમને ખબર હોવી જોઈએ તો જ દાખલાનો જવાબ તમારો સાચો પડશે બરાબર ચલો આપણે આ વસ્તુ તમે યાદ રાખી શકો છો એટલે તમે આગળ ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગવાનું અને મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણવાનું પણ કેટલા વડે ગુણવું ને કેટલા વડે ભાગવું તો કે એ બંને વચ્ચેના સંબંધ ઉપર ડિપેન્ડ છે કે કેટલા ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય એના વડે તમારે ગુણવાનું અને ભાગવાનું બરાબર ચલો અહીંયા અંશમાં મૂકવા માટે આખો અંશમાં હોવું જોઈએ પણ આખો અંશમાં નથી તો શું કરીએ તો કે જે કડામાં છે એ અંશમાં ફેરવી લઈએ 37 તો અંશમાં જ છે પણ 30 છે કડામાં છે એ કડાને મારે અંશમાં ફેરવવું છે તો કડા નાનો એકમ છે કડામાંથી અંશમાં જવું હોય તો કડામાંથી અંશમાં જવું હોય તો 60 વડે ભાગવાના બરાબર હજુ ધ્યાન રાખજો આ કડામાંથી મારે અંશમાં જવું છે તો 60 વડે ભાગવાનું કડા અને અંશ વચ્ચેનો જે સંબંધ છે 60 નો એના વડે ભાગવાનું ચલો ઉડાડી 3 2 6 -47 ડિગ્રી 1/2 ડિગ્રી બરાબર બંને ડિગ્રી છે 47 ડિગ્રી અને 1/2 ડિગ્રી તો બંનેનો સરવાળો થઈ શકે હા સરવાળો કરો તો પણ ચાલે ને અપૂર્ણાંકની રીત છે આ બરાબર અપૂર્ણાંકની રીત શું છે મિશ્ર અપૂર્ણાંક છે જે તમે નાના ધોરણમાં 6 7 8 ધોરણમાં ભણી ગયા આ બંનેનો ગુણાકાર +1 અને છેદમાં આ જો બંનેના અંશમાં બંનેના માપ એક સરખા હોય તો શું કરી શકાય આ બંનેનો ગુણાકાર +1 અને છેદમાં 2 જે છે છેદ એમ જ લેશે બરાબર તો માઇનસ ના માઇનસ 47 ઇન્ટુ 2 એટલે
7 14 વધી 2 4 8 8 ને 9 તો 94 મળ્યા 47 તો 94 94 ને 95 અને છેદમાં 2 આટલું ડિગ્રી માં મળ્યું આપણે બરાબર છે આ કડાને મે અંશમાં ફેરવીને આટલું મને પૂર્ણ ડિગ્રી માં અંશમાં મળ્યું છે તો ચલો હવે હું સૂત્રમાં મૂકું કે રેડિયન માં બરાબર ફાઇનલ છેદમાં s નું e c ગુણ્યા અંશમાં શું મળ્યું અંશમાં જો અંશ માં શું છે કેપાસે 55 છેદમાં 2 બરાબર ચલો ઉડાડી દો 5 * 5 5 * 25 એટલે 19 * 55 અહીંયા 5 13 15 5 6 30 આટલું ડિગ્રી ચલો હવે કાઈ ઉડતું નથી તો આપણે શું મૂકશું જે મળ્યું 19 pi છેદમાં 36 * 72 તો આ આપણું રેડિયન માપ છે ઓકે તો આ રીતે કોઈ પણ દાખલો પૂછાયેલો હોય જેને રેડિયન માપમાં ફેરવવાનું હોય તો રેડિયન માપનું સૂત્ર આવડવું જોઈએ અને એમાં જે અંશ માપ મૂકવાનું છે એ પૂર્ણ અંશ માપમાં જ હોવું જોઈએ નહીં કે કડા કે વિકડામાં જો કડા કે વિકડામાં આવ્યું હોય તો તમે એને અંશ માપમાં ચેન્જ કરી શકો છો કેવી રીતે જો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો 60 વડે ભાગવાના મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો 60 વડે ઓકે તો આ રીતે તમે ચેન્જ કરી શકો છો ચલો હવે આપણે જોશું રેડિયન માપમાં રેડિયન માપને અંશ માપમાં ફેરવશું બરાબર ચલો જોઈએ ચલો પછી આપણે જોશું કે રેડિયન માપને સંગત અંશ માપ શોધો પહેલા આપણે અંશ માપ રેડિયન માપ શોધ્યા હવે અંશ માપ શોધવાનું છે ચલો જે શોધવાનું છે તે લખી The અંશ માપ is equal to સૂત્ર શું છે રેડિયન માપમાંથી અંશ માપમાં ફેરવવા માટે 180 ના છેદમાં pi ગુણાકારમાં અંશ માપ સોરી રેડિયન માપ ચલો રેડિયન માપ કેટલું આવ્યું છે જે આવ્યું છે મૂકી દઈએ ચલો 5 pi ના છેદમાં 3 તો pi pi કેન્સલ 3 6 18 અને 5 6 30 અને કે 300 ડિગ્રી અંશ માપ મળી ગયું બરાબર તો આ રીતે તમે સૂત્રનો ઉપયોગ કરીને રેડિયન માપમાંથી અંશ માપમાં ફેરવી શકો છો ચલો અહીંયા પણ રેડિયન માપ આપ્યું છે જોઈએ છે શું આપણે અંશ માપ તો અંશ માપ બરાબર 180 ના છેદમાં pi ગુણ્યા રેડિયન માપ ચલો રેડિયન માપ કેટલું આપ્યું છે આપણે 180 ના છેદમાં pi રેડિયન માપ છે 7 pi / 6 ચલો pi pi કેન્સલ 6 તેરી 18 એટલે 30 અહીંયા હવે કે કેન્સલ થતું નથી એટલે 7 તેરી 21 અને 210 ડિગ્રી અંશ માપ ઓકે તો આ રીતે તમે રેડિયન માં પાઈ હોય તો તમે એને અંશ માપમાં ફેરવી શકો છો હવે મેં તમને કીધું કેમ ખબર પડે કે રેડિયન માપ છે તો કે પહેલા તો પાઈ હોય એટલે સમજી લેવાનું કે રેડિયન માપ છે ઓકે તો ચલો આ બે દાખલામાં પાઈ હોય તો ખબર પડી ગઈ કે આ રેડિયન માપ છે હવે પછીનો જે પહેલો દાખલો છે બીજા દાખલાનો જે પહેલો દાખલો છે 11 છેદમાં 16 અહીંયા નથી પાઈ તો કેવી રીતે ઓળખશું કે આ રેડિયન માપ છે તો મેં તમને રેડિયન માપ કેટલા વડે દર્શાવવામાં આવે તમને પહેલા કીધેલું છે કે જે સંખ્યા હશે એના પર સી હશે કાં તો આર હશે અને કાં તો કાઈ ન હોય તો એને કહી શકાય કે આ રેડિયન માપ છે અથવા જો પાઈ હોય તો એને પણ રેડિયન માપ કહી શકાય છે બરાબર તો આ રીતે તમારે ઓળખવાનું છે અહીંયા કાઈ પણ નિશાની નથી એટલે તમે એમ કે આ રેડિયન માપ છે ઓકે તો આપણે શોધવાનું શું છે અંશ માપ તો અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180 ના છેદમાં pi ગુણ્યા રેડિયન માપ ચલો રેડિયન માપ જે એનું છે એનું કે 180 ના છેદમાં pi ગુણ્યા રેડિયન માપ શું છે 11 ના છેદમાં 16 હવે તમને કહી દઉં છું કે અહીંયા જે આ pi આપેલો છે એ 180 નથી દર્શાવતો કેમ કારણ કે અહીંયા pi બરાબર 22 છેદમાં 7 લેવાનું છે જ્યારે તમે અંશ માપ ફેરવો છો ત્યારે ધ્યાન રાખવાનું છે કે અંશ માપ છે એનો જવાબ ક્યારે પાઈ માં ના હોવો જોઈએ અને જો પાઈ માં આવતો હોય તો પાઈ ની જગ્યાએ શું મૂકી દેવાનું 22 ના છેદમાં 7 તમે આના આગળના દાખલામાં જોયું કે રેડિયન માપ આપણે શોધવાનું હતું તો રેડિયન માપ જવાબમાં પાઈ મળતું હતું આપણે તો ચાલે કારણ કે પાઈ છે રેડિયન માપ દર્શાવે છે પણ અહીંયા અંશ માપમાં તમે જવાબ જોશો તો તમને પાઈ મળશે બરાબર પણ આ પાઈ છે એ જવાબમાં ન આવવું જોઈએ કારણ કે મારે અંશ માપ મેળવવાનું છે તો આ પાઈ ને દૂર કરવા માટે નીચે દેવું શું મૂકીશ 22 ના છેદમાં 7 ચલો તો અહીંયા 22 ના છેદમાં 7 છેદનો છેદ ક્યાં જશે અંશમાં
તમને સાથે અંશમાં જોવા દો છું ઓકે ચલો છેદ ઉડાડી 11 ની 22 ચલો વિનવા અનર એટલે કે ને કેટલા મળ્યા કે આપણે જોઈએ હવે આપણે કેલ્સીવર થોડું કરશું બરાબર છેદમાં શું છે 100 અંશમાં 9 7 30 એટલે કે 630 બરાબર સોરી 64 અને 640 હવે આપણે કેલ્સીવર કરવાનું છે થોડું બરાબર આપણે પાડા છે 21 22 તો મોઢે યાદ નથી એટલે આપણે કેલ્સી નો ઉપયોગ કરશું ચલો કેલ્સી માં શું કરવાનું છે 633 થશે બરાબર 97 કેલ્સી માં શું કરવાનું છે 9 7 3 0 3 630 છેદમાં 16 હવે આ જે મળ્યું છે એ અંશમાં મળ્યું આપણે હવે જે કેલ્સીવર ગુણાકાર ભાગાકાર કોમન વસ્તુ છે બરાબર આપણે કેલ્સી વર્ક કરતા હોય એટલે ગુણાકાર ભાગાકાર ના આવડતો હોય આપણે તો કેલ્સીનો ઉપયોગ તમે કરી શકો છો બોર્ડમાં પણ તમને છૂટ છે બરાબર પણ હવે શું કરવાનું છે ઇમ્પોર્ટન્ટ છે જુઓ અંશમાપ તમને મળ્યો આનો જે જવાબ મળ્યો તમને અંશમાપ મળ્યો અંશ અને છેદ જ્યાં સુધી બધું ઉડતું હતું ત્યાં સુધી મેં ઉડાડી દીધું હવે જે મળ્યો અંશ અને છેદ એ આપણે અંશમાપ મળ્યો છે મેં તમને પહેલા પણ કીધેલું છે કે અંશમાપ હંમેશા પૂર્ણ હશે અને જો પૂર્ણ ના હોય તો એને નાના જે એકમો છે કડાને કે કડામાં ફેરવી નાખો બરાબર હવે તો 630 ના છેદમાં 16 છે પૂર્ણ નથી તો શું કરશું તો કે 16 ને 630 વડે ભાગશું એટલે અમુક ભાગ મને પૂર્ણ મળશે અને અમુક ભાગ છે અપૂર્ણાંકમાં મળશે ચલો કેટલા મળે એ જ એટલે આપણે 630 ને 16 વડે ભાગી ચલો 16 દી 16 જો 64 વધી જશે 18 વધી 1 48 બરાબર 16 તેરી 48 16 ચોક 64 વધી જાય છે અહીંયા 63 આપેલા છે 64 વધી જાય અને 16 તેરી 48 ચલો છેદ ઉડાડી 13 માં 4 જાય તો 5 5 માંથી 4 જાય તો 1 અને પરથી ઉતાર્યો 0 ચલો 16 ધાર 160 થાય અને 150 છે એટલે વધી જાય એટલે 16 નવા 16 નવા 144 બરાબર 9 6 54 5 9 ની 14 બરાબર ચલો ઉડાડી 10 માંથી આપણે ખબર છે 150 માંથી 144 જાય તો 0 6 હવે ભાગ નહીં ચાલે કે કારણ કે ઉપરથી બધું ઉતારવાનું કમ્પ્લીટ થઈ ગયું એટલે 6 શેષ હોય દી આપણે બરાબર તો એનો મીનિંગ થાય કે 29 આખા મળ્યા આપણે 29 ડિગ્રી આપણે આખું મળ્યું છે બરાબર અને આને અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે અપૂર્ણાંક છે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો કેવી રીતે ફેરવેશે તો કે 39 ભાગફળ આપણે જે મળી ગયું છે એ આખું મળ્યું છે છેદમાં આપણે જે શેષ મેળવી છે સોરી છેદમાં શું છે કે 16 જ રહેશે ઓકે અને શેષ કે આવશે ઉપર બરાબર હજી એક વાર રિપીટ કરું જે પૂર્ણ મેળવ્યું છે ભાગફળ એ અહીં આવશે શેષ કે આવશે ઉપર અને છેદમાં જે ભાજક છે એટલે કે જેના આપણે અહીંયા છેદ હોય છેદમાં જ આવશે બરાબર તો આપણે અંશમાં ભાગવાથી મળ્યા બરાબર ભાગાકાર કરવાથી આવું મળ્યું છે જુઓ તમે 16 ગુણ્યા 39 પ્લસ 6 કરશો એટલે 630 મળી જશે ચલો ટ્રાય કરીએ શું કરવાનું છે આપણે 16 ગુણ્યા 39 અને પ્લસ 6 ચલો 630 મળી ગયા અને છેદમાં 16 જે છે એ 16 જ રહેવાનું છે ઓકે તો હવે આનો મીનિંગ શું થયું 39 ડિગ્રી આખા બરાબર આનો મીનિંગ મિશ્ર અપૂર્ણાંક છે આનો મીનિંગ શું થાય કે 39 અંશમાં આખું અને 6 ના છેદમાં 16 છે એ કડામાં સોરી એ ડિગ્રી આપેલું છે આ બંને ડિગ્રી સરવાળો કરો એટલે મળી જાય પણ આ આખું મળી ગયું આ મળશે પોઈન્ટમાં પોઈન્ટ વાળું મળશે અને પોઈન્ટ વાળું અંશમાં પણ રાખી શકું નહીં તો શું કરવાનું તો કે આ અંશમાં છે એને નાના એકમમાં એટલે કે કડામાં ફેરવી નાખીએ બરાબર હજુ એક વાર રિપીટ કરું જ્યાં સુધી પૂર્ણ મળતો ત્યાં સુધી પૂર્ણ કાઢી લેવાનું જ્યારે પોઈન્ટ વાળું મળે ત્યારે એના નાના એકમમાં એને ફેરવી નાખવાનું તો 6 ના છેદમાં 16 છે એને આપણે નાના એકમમાં ફેરવશું ચલો મોટા એકમમાં જ નાના એકમમાં જવું છે ઇઝ ઇક્વલ ટુ 39 ડિગ્રી આખા છે હવે 6 ના છેદમાં 16 છે એ અંશ માપ છે અને પોઈન્ટ વાળો અંશ માપ છે જે નહીં ચાલે બરાબર તો એને નાના એકમમાં ફેરવો છે તો અંશમાંથી મારે કડામાં જવું હોય એટલે કે નાના એકમમાંથી મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો 60 વડે ગુણવાનું એના સંબંધ વડે ગુણવાનું તો સંબંધ છે અંશ અને કડા વચ્ચેનું 60 તો મેં 60 વડે ગુણ્યા બરાબર હજુ એક વાર રિપીટ કરું છું મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો 60 વડે ગુણવાના ચલો જોઈએ શું મળે 39 ડિગ્રી આખા
આવ્યાનું 6636 એટલે કે 300 સાઈડ ઉપર અને નીચે 100 ચલો હવે આ કડા છે પોઈન્ટ વાળી છે આને આપણે ભાગાકાર કરશું એટલે અમુક ભાગ આખો મળી જશે અને બાકી અપૂર્ણાંકમાં મળશે એટલે કે પોઈન્ટ વાળો મળશે તો ચલો ભાગાકાર કરીએ 300 સાઈડ અને 100 અહીંયા તમારે છેદ ઉડાડીને નાના એકમમાં લખવું હોય તો પણ છૂટશે આ રીતે જુઓ 3 દૂની 6 8 દૂની 100 તો 3 6 સમજી ઉડશે જુઓ 4 દૂની 8 અને 30 દૂની 60 તો કેટલા મેળા 3 3 9 એટલે કે 90 ના છેદમાં 4 ભાગાકાર તો ઈઝી પડશે આપણે બરાબર છે અહીંયા મેં ભાગ ઉપર ઉડાડીને એટલે 90 ના છેદમાં શું મળ્યું 4 ચલો હવે ભાગાકાર કરીએ આ કડામાં ફેરવી કરીને 60 વડે ગુણ્યું છે અંશ ભાગમાંથી કડામાં આવી ગયું એટલે 60 વડે મેં ગુણ્યા છે ચલો હવે ભાગાકાર કરીએ 90 ભાગ્યા 4 તો 4 ગુણી 8 4 ગુણી 8 2 6 લઈ 22 કોણ અને 4 ભાજક અને લખશું કેવી રીતે આ તો એમાં જશે આને કેવી રીતે લખશું 22 પૂરા અને શેષ છે અંશમાં અને છેદમાં જે છેદ હોય એ શેષ પર 22 પૂરા મેળવવા એમ ભાગાકાર કરવાનો મેળવે અહીંયા અને આ બુક કડા મેળવી તો આનું મીનિંગ શું થયું કે 39 ડિગ્રી આખા 22 કડા આખી અને બેના છેદમાં 4 છે આખી કડા પોઈન્ટ વાળી મળી તો 22 કડા આખી છે હું સાઈડમાં કાઢી દઉં છું હવે પોઈન્ટ વાળી જે કડા મળી પોઈન્ટ વાળી કડા હું રાખીશ નહીં તો હું શું કરીશ તો એને વી કડામાં ફેરવી નાખું વી કડામાં ફેરવવું હોય તો શું કરવાનું કડામાંથી વી કડામાં જવું એટલે કે મોટા એકમમાંથી નાના એકમમાં જવું તો કેટલા વડે ગુણશું આપણે 60 વડે બરાબર તો ચલો 39 ડિગ્રી આખા 22 વડે કાપી હવે આ ઉડાડી નાખું પછી ભાગાકાર કરીશ તો શું કરીશ 2 ની 4 30 ની 60 કેટલા મેળે મને 30 વી કડા જુઓ આ બેના છેદમાં 4 કડા હતી 60 વડે ગુણો એટલે શું થઈ ગયું વી કડા એટલે ડબલ ડેશ તો હવે મને કેટલા મળ્યા 30 ડબલ ડેશ એ જો બધું ડી ખાલી 30 વેધા એટલે 30 ડેશ 30 ડબલ ડેશ એટલે કે 30 વી કડા એટલે તો 39 ડિગ્રી 22 મિનિટ સોરી કડા અને 30 વી કડા તો આ પૂરો અંશ માપ મળ્યો તેમાંથી 11 ના છેદમાં 16 રેડિયન માપ માંથી મેં અંશ માપમાં કન્વર્ટ કર્યું અંશ માપમાં કન્વર્ટ કરતા 39 ડિગ્રી આખા મળે છે બાકી બધું પોઈન્ટમાં હતું જેને મેં કડા અને બી કડામાં ચેન્જ કરી નાખ્યું તો આ રીતે તમે કોઈ પણ રેડિયન માપ આપેલો હોય એને અંશ માપમાં ફેરવી શકો છો ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કે પૂર્ણ અંશ માપ મળ્યું છે પોઈન્ટ વાળો અંશ માપ નહીં ચાલે તો શું કરશો તો કે પોઈન્ટ વાળાને એના નાના એકમમાં ફેરવી નાખો મોટા એકમમાંથી નાના એકમમાં જાઓ તો ગુણવાનું બરાબર નાના એકમમાંથી મોટામાં જાઓ તો ભાગવાનું તો અહીંયા મોટામાંથી નાનામાં જઈએ તો મેં ગુણ્યું છે નાનામાંથી મોટામાં જઈએ તો મેં ગુણ્યું છે એના સંબંધ વડે ગુણવાનું તો આ રીતે તમે દાખલાઓ કરી શકો છો એક ગુણમાં પૂછાયેલા મોસ્ટ આઈપી દાખલા છે આ ચેપ્ટરમાં જે ટોપિક છે રેડિયન ટુ અંશ માપ ને અંશ માપ ટુ રેડિયન માપમાં ફેરવું ઓકે ચલો પછીના હવે જોશું રેડિયનમાં હોય છે અંશ માપમાં હોતો નથી બરાબર
એકમ વર્તુળમાં કેન્દ્ર આગળ જે આ ચાપ છે એ ખૂણો આંતરે છે એ ખૂણો છે એ કેમાં હોય છે રેડિયનમાં હોય છે એનો અંશ માપ હોતો નથી તો આના કોન્સેપ્ટ ઉપરથી એક સૂત્ર આપેલું છે કે થીટા બરાબર l ના છેદમાં r એટલે કે ચાપના છેદમાં ત્રિજ્યા અને ધ્યાન રાખજો આ જે ખૂણો છે એ હંમેશા રેડિયન માપમાં જ હશે અંશ માપમાં હશે નહીં આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે ક્યારે તો કે જ્યારે તમને કીધું હોય કે આ ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈની ચાપ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે તો તમને શોધવાનું કાં તો l કીધું હશે કાં તો તમને r કીધું હશે અને કાં તો તમને થીટા શોધવાનું કીધું હશે તો ત્યારે તમે આ સૂત્ર વાપરી શકો છો થીટા બરાબર l ના છેદમાં r બરાબર એક સિમ્પલ બીજો એક્ઝામ્પલ આપું છું એક લોલક છે આ લોલક છે ઈ લોલક એટલે શું તમે ફિઝિક્સમાં કદાચ ભણ્યા હશો અથવા હવે ભણશો એક અહીંયાથી તમે દોરો બાંધી અને વચ્ચે એક ગોળ પથ્થર અથવા ગોળ તમે દડો કે કંઈ પણ બાંધી દીધો છે બરાબર ઈ દડાને હું ધક્કો મારું તે દડો આમાં થશે આ સાઈડ જશે આ સાઈડ જશે જે પ્રમાણે હું ધક્કો મારીશ ફોર્સ આપીશ એ પ્રમાણે એની દિશાનું પરિભ્રમણ કરશે તો એ જે લોલક છે એ જે દડો છે એનું પરિભ્રમણ જે થાય છે ઈ એનાથી ચાપ બને છે એ લંબાઈની ચાપ બને છે અને એ ચાપ છે એ આ કેન્દ્ર અને જે ખૂણો બનાવે છે એને આપણે થીટા કહીશું આ આપણી ત્રિજ્યા છે બરાબર બંને સાઈડ અને આપણું એલ છે તો થીટા આર અને એલ વચ્ચેનો જે સંબંધ છે એ અહીંયા આપેલો છે સૂત્ર દ્વારા કે થીટા ઇઝ ઇક્વલ ટુ એલ ના છેદમાં આર એટલે કે ચાપના છેદમાં ત્રિજ્યા તો અહીંયા તમે રેડિયન માપમાં તમને થીટા મળશે જો અંશ માપમાં ફેરવાનું કીધું હોય અંશ માપમાં એક હોય તો રેડિયન માપને અંશ ફેરવી નાખવાનું પણ તમારે અત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આપણે થિયોરિકલ ખૂબ પ્રશ્નો આપેલા છે કે જો આવું હોય તો આવું શોધો તેમાં તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો પોઈન્ટ છે આ ત્રિજ્યાવાળા વર્તુળમાં એલ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ ખૂણો થીટા બનાવે છે ગ્રેડિયન્ટમાં હોય છે આટલી વસ્તુ ધ્યાન રાખજો આને નામ પૂરતા જે અંશ માપમાં જે ભૂલથી પણ ખૂણો લખી નાખશે અને જવાબ ખોટો મળશે એટલે આ ગ્રેડિયન્ટ માપનો ખૂણો છે ઓકે ચલો આના પરથી દાખલાઓ જોઈ લઈએ ચલો સ્વાતિ 3.1 નો એક દાખલો આપેલો છે જે હમણાં આપણે ટોપિક ભણ્યો એના પરથી જો 100 મીટર ત્રિજ્યાવાળા વર્તુળની ચાપની લંબાઈ આટલી આપેલી હોય તો તેને કેન્દ્ર આગળ બનાવેલ જે ખૂણો છે એ રેડિયન માપમાં આપણે મળશે તો એનો આપણે અંશ માપ શોધવાનો છે ચલો પહેલા આપણે ડેટા લખી નાખીએ ત્રિજ્યા કેટલી લીધી છે 100 સેન્ટીમીટર પછી એલ કેટલો આવ્યો છે ચાપની લંબાઈ કેટલી આવી છે 22 સેન્ટીમીટર ચલો તો આપણે શોધવાનું શું છે ખૂણો થીટા અંશ માપ શોધવાનું છે મને મળશે રેડિયનમાં બરાબર પણ આપણે શું શોધવાનું છે અંશ માપ શોધવાનું છે ચલો પહેલા સૂત્ર મૂકીએ થીટા ઇઝ ઇક્વલ ટુ એલ ના છેદમાં આર તો થીટા ઇઝ ઇક્વલ ટુ એલ શું છે 22 22 ના છેદમાં આર શું છે 100 સેન્ટીમીટર આ રેડિયન માપ છે આપણે આટલું રેડિયન મળ્યું આપણે અને મારે અંશ માપમાં ફેરવવાનું છે ચલો ઉડે એક ઉડાડી દઈએ 11 × 22 50 × 100 ચલો દોસ્ત થીટા બરાબર શું મેળવ્યું 11 ના છેદમાં 50 રેડિયન આટલું મેળવ્યું મને તો થીટાને મારે અંશ માપમાં ફેરવવાનું છે તો અંશ માપ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે જે આપણી પાસે શું છે 180 ના છેદમાં π / રેડિયન માપ ચલો રેડિયન માપ કેટલું છે આપણી પાસે 180 ના છેદમાં π રેડિયન માપ છે 11 ના છેદમાં 50 બરાબર ચલો આપણે અંશ માપ મેળવવાનું હતું તો અંશ માપ પણ રેડિયન માપ માટે અંશ માપમાં ફેરવું છે તો સૂત્ર લખી નાખ્યું હવે આપણે રેડિયન માપ લખશું 180 ના છેદમાં π ગુણાકારમાં રેડિયન માપ ચલો રેડિયન માપ કેટલું છે 11 ના છેદમાં 50 ચલો અંશ માપ છે જવાબમાં ક્યારે પાઈ ના આવું જોઈએ પાઈ ની જગ્યાએ શું લખી નાખો 22 ના છેદમાં 7 છેદમાં છે ક્યાં જશે અંશમાં બરાબર અહીંયા કહી લખી દેવું પડશે કે 22 ના છેદમાં 7 લો તો આપણે લઈ શકીએ છીએ ના કીધું હોય તો અંશ માપ ક્યારે પાઈ માં ના હોય એટલે તમે પાઈ ની જગ્યાએ 22 ના છેદમાં 7 મૂકી શકો છો 11 × 22 00 કેન્સલ 2 ના 9 18 તો શું કહ્યું 9 × 7 = 63 / 5 ડિગ્રી એટલે કે અંશ માપ જો આ અંશ માપ છે કોણ ને મળે અમુક વસ્તુ કોણ મળશે અને બીજા પોઈન્ટમાં પણ મળશે તો શું કરશું તો કે કોણ ના ફિલ્મ માં કે પણ પહેલા ભાગાકાર કરી જોઈએ કે કેટલો કોણ મળે છે
શેષ મળી બાકી 60 અને 3 શેષ મળી તો 5 12 જેટલું ભાગફળ પૂર્ણ મળ્યું ડિગ્રીમાં બરાબર અંશ ઉપર અને છેદમાં 5 છે બરાબર આટલો પોઈન્ટ વાળો આને અમે વડે માનતા 12 પૂર્ણ મળ્યું આટલો પોઈન્ટ વાળો ચલો પોઈન્ટ વાળો તો ચાલશે નહીં આ પોઈન્ટ વાળો અંશ ભાગ નહીં ચાલે તો એને આપણે કડા માટે એનાથી નાના એકમમાં ફેરવી નાખી ચલો તો 5 3 ના છેદમાં 5 નો ડિગ્રીમાંથી મારે કડામાં જવું છે અંશ ભાગમાંથી કડામાં જવું મોટા એકમમાંથી નાના એકમમાં જવું અને 60 વડે ગુણવા પડે બરાબર ચલો 12 60 12 તેરી 36 તો 12 ડિગ્રી પૂરા અને 36 કડા પણ જોડી તો આ જે થીટા મળ્યું મને જે જવાબ ખૂણો શોધવાનો હતો એનું અંશ ભાગ મળ્યું મને 12 ડિગ્રી 36 મિનિટ સોરી કડા અહીંયા મિનિટ નહીં પણ આપણે કડા વાપરશું બરાબર 12 ડિગ્રી 36 કડા મળી ગઈ જવાબ બરાબર તો આ રીતે તમે કોઈ પણ દાખલાઓ કરી શકો છો આના જેવા થોડા દાખલાઓ હોમવર્કમાં આપું છું બરાબર ચલો જોઈએ ચલો હોમવર્કમાં છે આના જેવા દાખલાઓ આજે આપણે જે રેડિયન્ટ અંશમાં અંશમાં ફ્લો રેડિયન્ટમાં અને ખૂણાનો માપ જ્યારે લંબાઈ L એટલે કે ચાપની લંબાઈ L અને ત્રિજ્યા R આપેલું હોય ત્યારે આ ત્રણ ટોપિક ઉપર આપણે જે દાખલાઓ કર્યા એના જેવા જ બીજા દાખલાઓ હોમવર્કમાં છે સ્વાધ્યાય 3.1 નો 1 થી પેલા દાખલાના 3 દાખલા આપણે કરેલા છે ચોથો દાખલો હોમવર્ક બીજાના 3 કરેલા છે અને બીજો દાખલો જે બાકી છે એ પણ હોમવર્કમાં અને ઉદાહરણ નંબર 1 2 3 જે આપણે ભણ્યા એના પર છે જે હોમવર્કમાં કરવાનો છે ચલો પછીના નેક્સ્ટ દાખલાઓ જે આને